બનાસકાંઠાનું ખેતર ભડકે બળ્યો, ઘાસચારો સળગી જતા ખેડૂતોની વધી ચિંતા. કઈકા રીતે ખેડૂતની નજર સામે તેમનું ખેતર અને તેમની મહેનત ભડકે બળી. ભડભડ સળગતા ઘાસચારાના દ્રશ્યો છે બનાસકાંઠાના. ધાનેરામાં ખેતરમાં આગ લાગતા ખેડૂતને રડવાનો વારો આવ્યો. કોઈ કારણોસર ખેતરમાં રાખેલો ઘાસચારો બળીને ખાક થઈ ગયો. ખેતર ભાડે રાખી ખેતી કરતા ખેડૂતને ખેતરમાં આગ લાગતા ખેડૂતની મહેનત બળી ગઈ. ઘાસચારો બળીને ખાક થતા ખેડૂતને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો. આ અંગેની જાણ થતા ધાનેરા ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે. લાખોનો ઘાસચારો બળીને ખાક થતા ખેડૂત પર આબ તૂટી પડ્યો. તો અમદાવાદ શહેરના વિજલપુર વિસ્તારમાં શ્રીનંદનગર પાસે આવેલા સ્વરિત એપાર્ટમેન્ટમાં પાંચમા માળે આવેલા મકાનમાં સવારે આગ લાગી. ઘરમાં રહેલા પરિવારના ચાર સભ્યો આગ લાગવાના કારણે રૂમમાં ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા પ્રહલાદનગર અને તલતેજ ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ પાંચેય લોકોને સહી સલામત ઘરમાંથી બહાર કાઢ્યા. આગમાં ઘરનું ફર્નિચર બળીને ખાક થઈ ગયું. લાઇટિંગ સિરીઝમાં કોઈ કારણોસર શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું. સુરતના ફોર્ચ્યુન મોલના જીમ સ્પામાં બે વર્ષથી એનઓસી વગર ધમધમતું હતું અને વેકેશન ન હોત તો રાજકોટ જેવી ઘટના બની હોત. સુરત જીમ સ્પામાં લાગેલી આગને લઈને સૌથી મોટો ધડાકો થયો છે. ચાર માસ પહેલા રાજકોટમાં થયેલ આગકાંડ જેવો આગકાંડ સુરતમાં બની ગયો હોત, કેમ કે ગેરકાયદે ધમધમતા આ સ્પામાં બે વર્ષ ફાયર એનઓસી ન હતી અને દિવાળી વેકેશન હોવાથી રાજકોટ જેવી ઘટના બનતા બનતા રહી ગઈ. સુરત સિટીલાઇટ વિસ્તારમાં આવેલા ફોર્ચ્યુન મોલમાં અમૃતિયા સ્પા અને જીમ 11 માં આગ લાગતા બુંગળામણથી સ્પાની બે મહિલા કર્મચારીના મોત થયા. આગની ઘટના જે સમયે બની તે સમયે રોજ જીમમાં 150 થી વધુ લોકોની અવર જવર રહેતી હોય છે. આ સિવાય સાંજે 4 થી 6 દરમિયાન નાના બાળકો માટે એથ્લેટિક્સની ટ્રેનિંગ પણ ચાલતી હોય છે. હાલમાં દિવાળી વેકેશનને કારણે જીમ બંધ હતું, જેના કારણે મોટી દુર્ઘટના થતા રહી ગઈ. જો જીમ ચાલુ હોત તો મોટી દુર્ઘટના થઈ હોત અને મોતનો આંકડો પણ મોટો થઈ ગયો હોત. બીજી તરફ આ ઘટનામાં ફાયર વિભાગની બેદરકારી પણ વધુ એકવાર બહાર આવી. અહીં તપાસ કરતા છેલ્લે 2022માં ફાયર એનઓસી લીધી હતી, એટલે કે બે વર્ષથી ફાયર એનઓસી વગર જ સ્પા જીમ ચાલતા હતા. રાજકોટમાં ઓગસ્ટમાં ઘટના બન્યા બાદ 15 ઓક્ટોબરના રોજ વર્ષ માટે એનઓસી રિન્યુઅલ કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, એનઓસી આપતા સમયે ફાયર સેફ્ટીના સાધનો નથી ચાલતા, એક્ઝિટનો રસ્તો નથી અને હવાની અવરજવર થતી નથી. આ મુદ્દાઓને ધ્યાન પર લીધા વગર જ એનઓસી આપી દેવામાં આવી હતી. ઓનલાઈન અરજી કરી અને સરકારે નિમેલા ફાયર અધિકારીએ કોઈ તપાસ કર્યા વગર જ ઓનલાઈન ફાયર એનઓસી આપ્યાનો ધડાકો થયો છે. જીમ સાથે સ્પાની એનઓસી લીધી નથી તો જીમની અંદર ગેરકાયદેસર રીતે બનાવ્યું હતું સ્પા એન્ડ સલૂન. જીમમાં પાર્ટીશન ઉભું કરીને સ્પા માટે સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું. શોર્ટ સર્કિટના કારણે જીમમાં આગ લાગી હતી. નવા વર્ષથી તસ્કરો બન્યા વધુ બેફામ. એક જ રાતમાં 5 જિલ્લામાં ચોરીને અંજામ. લાભ પાચમ પછી તસ્કરોનો ચોરી કરવાનો ધંધો જાણે કે તેજીમાં આવી ગયો હોય તેમ લાગે છે. દરરોજ ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુરુવારે એક જ રાતમાં 5 થી 7 જિલ્લામાં ચોરીથી હાહાકાર મચી ગયો. અંબાજી, સુરત, કચ્છ, વાપીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. કચ્છમાં તો તસ્કરોએ રીસ્તનો આતંક મચાવ્યો. પૂર્વ કચ્છમાં એક રાત્રે 9 મંદિરના તાળા તૂટ્યા. વાગડના ચિત્રોડ અને જેઠાશ્રી ગામે ચોરીની ઘટના બની. મંદિરની દાનપેટીમાં રહેલ રોકડ રકમની ચોરી થઈ. પૂર્વ કચ્છમાં તસ્કરોના તરખાટથી દહેશત ફેલાઈ. મંદિરમાં ચોરી થતા ભક્તોમાં રોષ ફેલાયો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. આ બાજુ અંબાજીના કુંભારિયાના જૈન દેરાસરના પાર્કિંગમાં ચોરી થઈ. અંબાજી દર્શને આવેલા યાત્રિકની કારમાંથી ચોરી થઈ. લાખો રૂપિયાની ચોરીની ઘટનાથી ખળભળાટ મચી ગયો. ચોર ટોળકીએ ફાયરિંગ કર્યું. સુરતનો પરિવાર અંબાજી દર્શને આવ્યો હતો. જૈન દેરાસર કુંભારિયાના પાર્કિંગમાં ગાડી પાર્ક કરી હતી. દરમિયાન મોડી રાત્રે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. 80 તોલા જેટલા સોનાના ઘરેણા, અંદાજે કિંમત 60 લાખ રૂપિયા હતી અને 5 લાખ રૂપિયા રોકડની ચોરી થઈ. સુરતમાં તો ચોરીની ઘટના જાણે કે સામાન્ય બની ગઈ છે. કોસંબામાં પાર્ક કરેલી રિક્ષા અજાણ્યા વ્યક્તિઓ ચોરી ગયા. રિક્ષા ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. 1 લાખ કિંમતની રિક્ષાની ચોરી થતા રિક્ષા માલિકે કોસંબા પોલીસને જાણ કરી. કોસંબા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી. તો સુરતના રેલવે સ્ટેશન વિસ્તારના ગેસ્ટ હાઉસમાં ચોરી થઈ. મોબાઈલ અને અન્ય સામાનની ચોરી કરીને આરોપી ફરાર થયા. મુંબઈના રહેવાસી સંજય જયસ્વાલે આ અંગે ફરિયાદ કરી. આરોપી નાગરાજ વિશ્વકુમારે ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ કરી છે. આરોપી નાગરાજે રૂમમાં આવી પહેલા કપડાની ચોરી કરી અને ત્યારબાદ બીજી વખત મોબાઈલની ચોરી કરી. વાપીમાં 3 મહિલાએ પર્સમાંથી સોનાના દાગીનાની કરી ચોરી. વાપીમાં એક મહિલા ગેંગ આતંક મચાવી રહી છે. આ વખતે વાપીની એક બજારમાં દુકાનમાં ખરીદી કરવા આવેલી એક મહિલા પાસેથી 2 તોલાથી વધુની કિંમતના નવા જ ખરીદેલા દાગીનાની ઉઠાંતરી કરી આ ગેંગ ફરાર થઈ ગઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. વાપીની એક મહિલા એક જ્વેલરી શોપમાં 2 તોલાથી વધુના દાગીનાની ખરીદી કર્યા બાદ તે વાપીની ઇબ્રાહીમ માર્કેટમાં એક દુકાન પર અન્ય વસ્તુઓની ખરીદી કરવા ગઈ હતી. એ વખતે જ આ મહિલાની પાછળ અન્ય 2 મહિલાઓ અને એક યુવતી અને એક બાળકી આવી અને આજુબાજુ ઉભા રહે છે અને ત્યારબાદ મોકો મળતા જ આ ગેંગની ભોગ બનેલી મહિલાના હાથમાંથી નવા ખરીદેલા દાગીના ભરેલી પર્સની ઉઠાંતરી કરીને
લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે। મહિલાને જાણ થતા જ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ। તપાસ કરતા મહિલાના હાથમાંથી સોનાના દાગીના ભરેલા પર્સની ચોરીની આખી ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા। જો કે હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી। ચોર ત્રાટક્યાની અફવાથી ઉમરેઠના લોકોની ઊંઘ હરામ, અફવા વચ્ચે એક મકાનમાંથી ચોરી। ઉમરેઠ જાગનાથ પાડવણિયા ફાટક પાસે છેલ્લા બે દિવસથી ચોર આવ્યાની બૂમો પડી રહી છે, ત્યારે ફરી એકવાર તે જગ્યાએ ત્રણ અજાણ્યા શખ્સો જોવા મળતા ચોર આવ્યાની બૂમો ઉઠી હતી। બૂમ પાડતા જ મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ લાકડીઓ લઈ માર્ગ ઉપર દોડી આવ્યા અને શંકાસ્પદ ત્રણ શખ્સોને પકડવા ટોળાએ દોડાદોડ કરી હતી। જો કે અંધારાનો લાભ લઈ આ ત્રણેય શખ્સો છૂમંતર થઈ ગયા। પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો સ્થળ પર આવ્યો। સતત બે દિવસથી આવી ઘટના બનતા રહીશોમાં ભયનો માહોલ ફેલાયો અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગણી કરાઈ। તો ઉમરેઠ પંથકમાં ચોર આવ્યાની બુમરાણ સાચી પડી। તસ્કરોએ મકાનને નિશાન બનાવી રોકડ રકમની ચોરી કરી। ચોરી થતા પોલીસની કામગીરી સાથે પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા। છેલ્લા ઘણા દિવસોથી સ્થાનિકો ચોર ટોળકીથી પરેશાન છે। પોલીસે સ્થાનિકોની વાતને અફવા ગણાવી હતી। અંતે વાઘ આવ્યોની કહાણીની જેમ સાચે જ ચોર આવ્યા તો પોલીસ ઊંઘતી ઝડપાઈ। અમદાવાદમાં રિક્ષા પાર્ક કરવા મુદ્દે પાડોશીએ વેપારી પર કર્યો હુમલો। અમદાવાદના લોકો કાયદો હાથમાં લેતા જરા પણ ખચકાતા નથી। અમદાવાદના મેઘાણી નગરમાં વેપારી અને પાડોશી વચ્ચે જોરદાર ધીંગાણું થયું, એ પણ માત્ર રિક્ષા પાર્ક કરવા બાબતે। મેઘાણી નગરમાં દુકાન આગળ રિક્ષા પાર્ક કરવા બાબતે વેપારી અને પાડોશી ઝઘડી પડ્યા હતા। જોત જોતામાં બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ હતી કે વાત મારા મારે સુધી પહોંચી ગઈ હતી। એક ફ્લેટમાં કેટલાક લોકોએ આવી લાકડીઓથી હુમલા કર્યા હતા। બોલાચાલી બાદ પાડોશીએ દુકાનદાર પર હુમલો કર્યો હતો। લાકડીઓ અને પાઇપથી દુકાનદાર પર હુમલો કરતા દોડધામ મચી ગઈ હતી। તો આ તરફ અમદાવાદના હીરાવાડી હરભજન સિંહની ચાલીમાં વાહનોમાં આવારા તત્વોએ તોડફોડ કરી। ઈસમોએ 5થી વધુ પાર્ક કરેલ વાહનોમાં તોડફોડ કરી। તોડફોડથી વાહન ચાલકોને મોટું નુકસાન પહોંચ્યું છે। પાર્કિંગ કરેલ વાહનોમાં દારૂ ન પીવા દેતા ઈસમોએ તોડફોડ કર્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો, ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે। ગાંધીનગરમાં ફરી ઝીકા વાયરસની એન્ટ્રી, આરોગ્ય વિભાગ હરકતમાં। ગાંધીનગરમાં ફરી એકવાર જીવલેણ ઝીકા વાયરસની એન્ટ્રી થઈ છે। ગાંધીનગરના સેક્ટર 5ના 75 વર્ષીય વૃદ્ધની તબિયત લથડી હતી, તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। અહીં તબીબોને દર્દીના લક્ષણો અલગ લાગતા ટેસ્ટ કરાવવામાં આવ્યા। રિપોર્ટમાં વૃદ્ધને ઝીકા વાયરસ થયો હોવાનું સામે આવ્યું। રિપોર્ટ પુનાની લેબમાં ટેસ્ટ કરાવાયો। ટેસ્ટ માટે પુનાની લેબોરેટરીમાં સેમ્પલ મોકલાયા। દર્દીનું ઝીકા વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું। કેસના પગલે આસપાસના સેક્ટરમાં પણ તપાસ હાથ ધરવામાં આવી। આરોગ્ય વિભાગની ટીમે સેક્ટર 6, 4 અને 13માં ચેકિંગ હાથ ધર્યું। 400થી વધુ ઘરમાં 70 ટીમે ફોગિંગની કામગીરી હાથ ધરી। હાલમાં અંદાજે 90,000 જેટલા લોકોનો સર્વે કરાયો, જેમાં 67 સગર્ભાઓનું પણ ચેકિંગ કરાયું। ઉપરાંત આસપાસના સેક્ટરોમાં દવાનો છંટકાવ, 474 ઘરોમાં ફોગિંગ અને 72 ટીમથી કામગીરી કરવામાં આવી રહી છે। ખાસ વાત એ છે કે 2018 પછી આ પ્રથમ કેસ છે અને રાજ્યમાં 2016થી 2024 સુધી આ 5મો કેસ નોંધાયો। હાલ વૃદ્ધાની તબિયત સ્થિર છે। સગર્ભા મહિલાઓને ખાસ કરીને તકેદારી રાખવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે। તબીબના મતે આ વાયરસ એડિસ મચ્છરથી થતો હોય છે। આ મચ્છર હંમેશા દિવસે જ કરડતા હોય છે। નવા વર્ષથી ગૃહિણીઓ પર મોંઘવારીનો નવો માર શરૂ। ખાદ્યતેલના ભાવમાં બ્લાસ્ટ, સિંગતેલ છોડો, હવે તો કપાસિયાનો ભાવ સાંભળીને પણ આવશે ચક્કર। દિવાળીનો તહેવાર પૂર્ણ થતાની સાથે જ ફરી નવા વર્ષથી મોંઘવારીનો નવો ઝટકો લાગ્યો છે। શાકભાજી અને જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યાં બીજી તરફ તેલના ભાવ લોકોને રડાવી રહ્યા છે। લાભ પાચમથી બજારો ખુલતાની સાથે જ ખાદ્યતેલના ભાવમાં બ્લાસ્ટ થયો છે। સિંગતેલ છોડો, હવે તો કપાસિયાનો ભાવ સાંભળીને પણ ચક્કર આવશે। રાજકોટમાં ખુલતા બજારે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો। સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ભડકો થયો। કપાસિયા અને સિંગતેલના ભાવમાં ડબ્બે 50-100 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો। કપાસિયા તેલના ડબ્બે 50 રૂપિયાનો વધારો, તો પામોલી તેલના ભાવમાં ડબ્બે 85 રૂપિયાનો વધારો થયો। 15 કિલો કપાસિયા તેલ 2,180થી વધી 2,230 રૂપિયા ડબ્બે પહોંચ્યું। પામોલીન તેલના ડબ્બાનો ભાવ 2,050થી વધી 2,155 રૂપિયા સુધી પહોંચ્યા। સિંગતેલ 2,630થી વધીને 2,655 રૂપિયા સુધી પહોંચ્યું। સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું છે। આ વખતે 58 લાખ ટન મગફળીનું ઉત્પાદન છે, પણ મગફળીના પાક પર અસર થવાથી આગામી સમયમાં તેલના ભાવમાં હજુ ભડકો થાય તેવી શક્યતા છે। તાજેતરમાં પડેલા વરસાદને કારણે મિલરોને કાચો માલ નહીં મળવાના કારણે પિલાણ ઘટ્યું છે। પિલાણ ઓછું થતા તેલના ભાવમાં વધારો નોંધાયો, તો સંગ્રહખોરીના કારણે કપાસિયા અને પામ તેલની કિંમતોમાં વધારો થયો છે। સંગ્રહખોરીથી કૃત્રિમ અછત સર્જાઈ છે। અમદાવાદના જેતલપુર યાર્ડમાં ડાંગરની ધૂમ આવક, ટ્રેક્ટરની લાગી લાઈન। દિવાળી બાદ ડાંગરની ઉપજ થતા ખેડૂતોએ ડાંગરનું વેચાણ શરૂ કર્યું। અમદાવાદના દસક્રોઈ તાલુકા ખાતે આવેલા જેતલપુર એપીએમસી ખાતે પૂરજોશમાં ખરીદીનો માહોલ જામ્યો। જેતલપુર યાર્ડમાં ડાંગરના ઢગલા થયા। આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ લઈ યાર્ડે પહોંચ્યા।
અહીં પણ વાહનોની કતાર લાગી। વહેલી સવારથી ખેડૂતો ડાંગર લઈને આવતા યાર્ડમાં ડાંગરના ઢગલા થયા। ગુજરી પ્રજાતિ, સોનલ પ્રજાતિ, સેન્ટર્ડ મોતી પ્રજાતિ, ગુજરાત પ્રજાતિ અને શ્રી રામ પ્રજાતિ સહિતની ડાંગરની બમ્પર આવક થઈ। જેતલપુર એપીએમસી યાર્ડમાં વેપારીઓની હરાજી તેમજ ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ। રોજના એવરેજ અંદાજિત 500થી વધુ ટ્રેક્ટરની આવક ચાલુ છે। ખેડૂતો પાસેથી વેપારીઓએ એક મણના 400થી 450 જેટલા ભાવે ખરીદી કરી। ખર્ચ મુજબ ભાવ ન મળતા ખેડૂતો કહી રહ્યા છે કે ક્યાંક ખુશી ક્યાંક ગમનો માહોલ છે। ખેડૂતોનું કહેવું છે કે 500 રૂપિયા ખરીદી થાય તો ખેડૂતોને પરવડે કેમ। સતત વરસાદના કારણે આ વર્ષે ખેડૂતોને જોઈએ તેવી ઉપજ પણ નથી મળી। મોંઘવારીના કારણે 1 વીઘામાં અંદાજિત 2-5 હજારનો ખર્ચ કરવાની નોબત આવી, એટલે જો વધુ ભાવ મળે તો જ પોસાય તેમ છે। દસક્રોઈ તાલુકામાં ડાંગરની ખરીદી જાન્યુઆરી મહિના સુધી ચાલશે। જેટકો કંપનીએ બનાસકાંઠામાં ખેડૂતના ઘર સામે ખડકી દીધો વીજ પોલ, પરિવારે વિરોધ કરતા પોલીસે ધમકાવ્યા। બનાસકાંઠાના ડીસાના કંસારી ગામે જેટકો કંપનીએ એક ખેડૂત પરિવારના ઘરની સામે જ વીજપોલ ઉભો કરવા ખાડા ખોદતા વિરોધ થયો છે। ખેડૂત પરિવાર સુરક્ષાને ધ્યાનમાં રાખીને જેસીબીથી ચાલતું કામ અટકાવતા જેટકો કંપની અને પોલીસની દાદાગીરી સામે આવી। પોલીસ અને લોકો વચ્ચે રકઝક થઈ હતી। જેટકો કંપનીએ ખેડૂતને જાણ કર્યા વિના અને વળતર આપ્યા વિના ખેડૂતના ઘર આગળ વીજળીના થાંભલા ઉભા કરવા માટે ખાડો ખોદી નાખ્યાનો આક્ષેપ કરાયો છે। ભોગ બનનારા ખેડૂત પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે। જેટકો કંપની પાસે આ કામગીરી કરવા માટે ખેડૂત દ્વારા 5 દિવસની મુદત માંગવામાં આવી હતી। ખેડૂતે 5 દિવસની મુદત લઈ હાઈકોર્ટની અરજીના પુરાવા જેટકો કંપની સામે રજૂ કરવાના હતા, પરંતુ ખેડૂત પરિવારની ગેરહાજરીમાં જેટકો કંપનીના અધિકારીઓએ ઘર આગળ ખાડા ખોદી નાખ્યા। ખેડૂત પરિવારે કામગીરીનો વિરોધ કરતા પોલીસે અને જેટકોના અધિકારીઓએ ખેડૂત પરિવાર સાથે દાદાગીરી કરી હોવાનો ખેડૂત પરિવારે આક્ષેપ કર્યો છે। આ દરમિયાન ખેડૂતની પુત્રી બેભાન થતા હોસ્પિટલ ખસેડાઈ હતી। રાજ્યની સરકારી કચેરીમાં ફરજિયાત હેલ્મેટના નિયમોનું સુરસુર્યું, હેલ્મેટ ન પહેરવાના બહાના સાંભળી લોટપોટ થઈ જશો। રાજ્યભરમાં સરકારી કચેરીઓમાં કર્મચારીઓએ હેલ્મેટ પહેર્યું હશે તેને જ પ્રવેશ મળશે તેવો નિયમ લાગુ કરાયો છે, પરંતુ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ રાજ્યના વિવિધ શહેરોની સરકારી કચેરીમાં રિયાલિટી ચેક કર્યું તો હેલ્મેટ ફરજિયાત નિયમનો ઉલાડિયો જોવા મળ્યો। અમદાવાદની સરકારી કચેરીઓમાં જ ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિયમની જોવા મળી 80 કે 80। કલેક્ટર કચેરી હોય કે અન્ય કોઈ પણ કચેરી, મોટાભાગના લોકો હેલ્મેટ વગર આવતા દેખાયા, જેની વચ્ચે ટ્રાફિક પોલીસે હેલ્મેટ કાયદાનો ભંગ કરનારા 2,500 લોકોના ડેટા આરટીઓ કચેરીને આપ્યા। આ 2,500 લોકોના લાયસન્સ રદ થશે। તો ભાવનગર, નવસારી, પાટણ અને ગાંધીનગરમાં પણ ફરજિયાત હેલ્મેટના નિયમનું કોઈ પાલન ન કરતું હોવાનું કેમેરામાં કેદ થયું। સરકારી કચેરીઓમાં લોકો હેલ્મેટ વગર જ પ્રવેશી રહ્યા હતા, તેને રોકનાર પણ કોઈ ન હતું। જ્યારે અમારી ટીમે હેલ્મેટ ન પહેરવાનું કારણ પૂછ્યું તો એક હેલ્મેટ ન પહેરવાના 1,000 બહાના બતાવ્યા। ગાંધીનગર નવા સચિવાલયમાં હેલ્મેટને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેથી કેટલાક વાહન ચાલકો ગેટ નંબર 1ની પાસે પોતાનું બાઇક પાર્ક કરીને ચાલતા દેખાયા। તો બીજી તરફ જૂના સચિવાલયમાં મોટાભાગના વાહન ચાલકો હેલ્મેટ વગર જ દેખાયા, સાથે જ અહીં કોઈ પ્રકારનું ચેકિંગ ન થતું હોવાનું જણાયું। કડક નિયમો સાથે રાજ્યભરમાં ફરી શરૂ થયા ગેમ ઝોન। રાજકોટ ગેમ ઝોન આગકાંડના 4 માસ બાદ રાજ્યભરમાં ફરી કડક નિયમો સાથે ગેમ ઝોન ધમધમતા થયા। અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં ગેમ ઝોન શરૂ થઈ ગયા। ફાયર એનઓસી અને ફાયરના પૂરતા સાધનો સાથે રાબેતા મુજબ ગેમ ઝોન શરૂ થઈ ગયા છે। એટલું જ નહીં, જો આગ લાગે તો નિયમ પ્રમાણે ઇમરજન્સીમાં બહાર નીકળવા માટેના દરવાજા, આગ લાગેની જાણ કરતા સાધનો સહિતની સુવિધાઓ સાથે ગેમ ઝોન બાળકોના કલબલાટથી ધમધમતા થયા છે। ફાયર વિભાગ, પોલીસ વિભાગ, મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, સિવિલ એન્જિનિયર સહિતના અધિકારીઓની કમિટીના માર્ગદર્શન હેઠળ ગેમ ઝોન ફાયર બિલ્ડિંગ સહિતના નિયમોનું પાલન કર્યા બાદ ગેમ ઝોન શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા। પ્રત્યેક ગેમ ઝોનમાં ફાયરની અપડેટ સુવિધા સજ્જ હોવા જોઈએ, જેમાં ઇમરજન્સી એક્ઝિટ સમગ્ર પરિસરની અંદર ફાયરના નિયમ મુજબનું હોવા જોઈએ, સ્મોક ડિટેક્ટર હોવું પણ ફરજિયાત કરવામાં આવ્યું। આ તમામ નિયમો સાથે ગેમ ઝોન શરૂ થઈ ગયા છે। તો કેટલાક ગેમ ઝોન સરકારના નિયમો મુજબ પરમિશન મેળવવાની તજવીજ કરી રહ્યા છે, જેમાં અમદાવાદમાં 10 શરૂ થયા છે, 9 જેટલા ગેમ ઝોનની પ્રક્રિયા કાર્યરત છે, સુરતમાં 14 કાર્યરત બન્યા છે અને 7 પ્રક્રિયામાં છે, વડોદરામાં પણ 2-3 કાર્યરત બન્યા છે, તેમજ રાજકોટમાં હવે ગેમ ઝોન પ્રોસેસમાં છે। ગેમ ઝોન શરૂ થતા વેકેશનના કારણે નાગરિકો પોતાના બાળકોને લઈને ગેમ ઝોનમાં અવનવી ગેમની મજા માણતા પણ નજરે પડ્યા। મહાનગરોમાં આકાશને આમતી બિલ્ડિંગોને લઈ હાઈકોર્ટ ચિંતિત, મનપાને કર્યો સવાલ, આગ લાગે તો મનપાનું શું આયોજન।
મોટાભાગના મહાનગરોમાં હવે આકાશને આમથી બિલ્ડિંગો બની રહી છે. ચાર મહાનગરોમાં 130-150 મીટર એટલે કે 42-45 માળના બાંધકામની મંજૂરી આપવામાં આવી. ત્યારે વધતી જતી આગની ઘટનાઓને લઈને હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી. હાઈરાઈઝ બિલ્ડિંગોમાં આગની ઘટના બને તો શું થાય તેને લઈને હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી. સુનાવણીમાં કોર્ટે સવાલ કર્યો કે હાઈરાઈઝ બાંધકામમાં આગ લાગે તો મનપાનું કયા પ્રકારનું આયોજન છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત મહાનગર પાસે હાઈકોર્ટે ખુલાસો માંગ્યો. યોગ્ય તકેદારીના પગલા અને આયોજન સાથે જવાબ રજૂ કરવા કોર્ટે હુકમ કર્યો. આગામી સુનાવણી દરમિયાન કોર્પોરેશન વકીલે રજૂ કરવાનો રહેશે જવાબ. 20 ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી બિનહરીફ કરવા ધામ પછાડા. રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી બિનહરીફ કરવા સંઘ અને ભાજપ મેદાને ઉતરી ગયું છે. નાગરિક સહકારી બેંકમાં મામા જ્યોતિન્દ્ર મહેતા જૂથ અને ભાણેજ કલ્પક મણિયાર જૂથે એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવ્યા. વર્તમાન બોડી દ્વારા કલ્પક મણિયારના કૌભાંડને પણ સોશિયલ મીડિયા દ્વારા આરોપ લગાડવામાં આવ્યા. સહકાર પેનલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા બાદ હવે મણિયાર જૂથ દ્વારા 12 ફોર્મ ઉપાડવામાં આવ્યા. બંને પક્ષે સમાધાન કરાવવા ભાજપ અને સંઘના ટોચના આગેવાનો બેઠકો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી જાહેર થઈ તે સમયે મણિયાર જૂથે કરોડોના ગોટાળાના આરોપ મહેતા જૂથ પર લગાવેલા હતા. તો મણિયાર જૂથની સત્તા હતી ત્યારે કથિત લાખોની લાંચ અને કૌભાંડની યાદી પણ મહેતા જૂથ દ્વારા મીડિયામાં ફરતી કરવામાં આવી હતી. મહેસાણાના કોલવડા ગામે ટોપરા પાક ખાધા બાદ 33ની ઝાડા ઉલટી. વિજાપુર તાલુકાના કોલવડા ગામે યોજાયેલ હાઈસ્કૂલની ઉજવણી પ્રસંગે જમવું 33 લોકોને ભારે પડી ગયું. કોલવડા ગામે હાઈસ્કૂલમાં સમસ્ત ગામનો જમણવાર યોજાયો હતો. જમણવારમાં પ્રસાદ રૂપે રાખવામાં આવેલો ટોપરા પાક ગામના અન્ય સમાજને બોલાવી વહેંચી દેવામાં આવ્યો. આ ટોપરા પાક ખાધાના થોડા કલાકો બાદ 33 જણાને ફૂડ પોઈઝનિંગની અસર થતા ઝાડા ઉલટી થઈ ગયા. તે પૈકી મહિલા અને પુરુષો સહિત 16 જણાની તબિયત વધુ લથડતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડ્યા હતા. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયેલા 4 વર્ષના બાળકને વડનગર સિવિલમાં વધુ સારવાર માટે રીફર કરાયું. ફૂડ પોઈઝનિંગની ઘટનાને જાણને પગલે જિલ્લા આરોગ્ય અધિકારી સહિતની ટીમ કોલવડા ગામે પહોંચી અને વિવિધ વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ ટોપરા પાકનું સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યું. જામનગરમાં વિધર્મીઓએ ઘરકામ માટે આવતી યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું. હવસકોરો જેલ હવાલે. જામનગર શહેરમાં સામૂહિક દુષ્કર્મનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ઘરકામ માટે આવતી યુવતીને બ્લેકમેલ કરી 3 શખ્સોએ ફ્લેટમાં અને ફાર્મ હાઉસ પર લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી. વિગતો મુજબ શહેરની ઘાંચી ઘડકી વિસ્તારમાં રહેતા હુસેન ગુલામ મહમદ શેખ નામના શખ્સના ફ્લેટમાં ઘરકામ માટે આવતી યુવતી પર હુસેન અને તેના મિત્ર હમીર ખાન, જાફર ખાન જરવાર અને ફૈઝલ લતીફભાઈ ઈયલ નાઓએ દુષ્કર્મ આચર્યું. ફ્લેટમાં અને કાલાવડ રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં અવારનવાર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની પીડિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દોડતી થઈ. ત્રણે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા. પોલીસનું માનીએ તો આ બનાવમાં જે આરોપી છે તે હુસેન ગુલમામલ શેખ નામ પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા ફ્લેટ પર પીડિતા ઘરકામ કરવા માટે જતી હતી. ત્યાં કોઈપણ સમયે પીડિતાનો નહાતી સમયે હુસેન દ્વારા વિડીયો બનાવી લેવામાં આવ્યો. ત્યારબાદ તે વિડીયો પીડિતાને બતાવી હુસેન અને તેના બંને મિત્રોએ પીડિતાનું શારીરિક શોષણ કર્યું હતું. આ ત્રણે આરોપીઓએ 1.5 વર્ષ દરમિયાન અવારનવાર પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા ફ્લેટ પર અને મોટા થાવરિયા ગામ પાસે આવેલા અસદ ફાર્મ હાઉસ પર પીડિતા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. રાજકોટ અને ગોંડલ એસટી ડેપોને દિવાળી ફળી, થઈ લાખોની આવક. દિવાળીના તહેવાર અંતર્ગત રાજકોટ એસટી વિભાગને આર્થિક રીતે ફાયદો પહોંચ્યો છે. દિવાળીના તહેવાર અંતર્ગત એક્સ્ટ્રા બસો દોડાવવાના કારણે માત્ર રાજકોટ ડેપોને 36 લાખથી વધુની આવક થઈ છે. ગત વર્ષે દિવાળીના તહેવારોમાં 80 જેટલી વધારાની બસો દોડાવવામાં આવી હતી, ત્યારે હવે આ વર્ષે તેમાં વધારો કરવામાં આવ્યો હતો અને એક્સ્ટ્રા 100 બસો દોડાવવામાં આવી, જેમાં 25મી ઓક્ટોબરથી આ બસોનો લાભ મુસાફરોને મળવાનો શરૂ થયો હતો. રાજકોટ એસટી વિભાગ દ્વારા દરરોજ 520 જેટલા શેડ્યુલ એટલે કે બસો દોડાવવામાં આવે છે. દિવાળી દરમિયાન આ શેડ્યુલમાં 100 બસોનો વધારો કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 450થી વધુ એક્સ્ટ્રા ટ્રીપો દોડાવવામાં આવી હતી, જેમાં 36-37 લાખ જેટલી વધુ આવક એસટી વિભાગને થઈ. આવકની સાથે 24,000 જેટલા મુસાફરોને ગંતવ્ય સ્થળે પહોંચાડવામાં એસટી વિભાગ સફળ રહ્યું છે અને ખાસ કરી પંચમહાલ, જૂનાગઢ, અમદાવાદ અને ગોધરા સહિતના વિસ્તારોમાં વધારાની બસોનું સંચાલન વધુ પ્રમાણમાં જોવા મળ્યું. વધુ પ્રમાણમાં એક્સ્ટ્રા બસોનું સંચાલન સૌરાષ્ટ્રનું રાજકોટ, મોરબી અને ગોંડલ સહિતના ડેપોમાંથી થયું, જેથી ગોંડલ ડેપોને પણ અધધ 14 લાખથી વધુની એક્સ્ટ્રા આવક થઈ છે. આશરે 250થી વધુ ટ્રીપોનું સંચાલન કરાયું. સાબરકાંઠાના પર્યટન સ્થળોએ ઉમટા પ્રવાસીઓ. પેરિસનો એફિલ ટાવર હોય કે પછી હોય આગ્રાનો તાજમહેલ, આ બધી અજાયબી જોવા માટે હવે તમારે ભારતના સીમાડા વટાવવાની જરૂર નથી, કારણ કે આ તમામ અજાયબીઓ હવે સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે. હિંમતનગર વિજાપુર હાઈવે પર આવેલા તિરુપતિ નેચરલ પાર્કમાં આ તમામ અજાયબીઓને આકાર અપાયો છે, જેને લઈ આ સુંદર પાર્કમાં પર્યટકોનો ધસારો વધ્યો છે.
गुजरात ना सौथी मोटा प्राकृतिक परिवेश थी भरपूर आ पार्क मा हाल मा रोजना 8 થી 9 હજાર लोको आवी रहा छे। पार्क मा मानव सर्जित 20 લાખ थी वधु वृक्षों ना जंगल, अलग अलग पतंगिया, अम्यूजमेंट पार्क, विश्वनीय अजाइबियो, जंगल सफारी, हंटेड हाउस नो पर्यटको लाभ लई रहा छे। सवार थी सांज सुधी लोको ए प्रदूषण मुक्त वातावरण नी मौज पण माणी छे। अहींना जंगल मा जंगल सफारी लोको खास पसंद करे छे। जीप मां बेसीने थती आ जंगल सफारी मां रोमांच लेवानुं लोको भूलता नथी। साथे गुजरातनो आ मात्र एक एवो पार्क छे ज्यां तमे बहारथी नास्तो लावीने पण અહીં જમી શકો છો। એના કારણે જ માત્ર ઉત્તર ગુજરાત જ નહીં, અમદાવાદ, ગાંધીનગર, મોરબી, જૂનાગઢથી પણ લોકો અહીં મુલાકાતે આવી રહ્યા છે। આવતીકાલે પાવાગઢ દર્શન કરવા જવાનો પ્લાન ન બનાવતા આવતીકાલે પાવાગઢ મંદિરમાં દર્શન બંધ રહેશે। જો તમે 8 નવેમ્બરે પાવાગઢજીને મહાકાળી માતાજીના દર્શન કરવાનું વિચારી રહ્યા હોય તો માંડી વાળજો, કારણ કે મંદિર ટ્રસ્ટ દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણે 8 નવેમ્બર એટલે કે શુક્રવારે પાવાગઢ મંદિરમાં દર્શન બંધ રહેશે। જો કે બીજા દિવસે એટલે કે 9મી નવેમ્બરે સવારે 6 વાગ્યાથી નિત્યક્રમ પ્રમાણે માતાજીના દર્શન કરી શકાશે। ગર્ભગૃહ શુદ્ધિકરણ, મેન્ટેનન્સ તેમજ અન્નકૂટની તૈયારીને અનુલક્ષીને ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો। હાલ વેકેશનના સમયમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટે છે, એવામાં મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને કોઈ અસુવિધા ન થાય તે માટે અગાઉથી જ જાણ કરાઈ છે। આવતીકાલથી વીરપુરમાં ગુંજશે જય જલારામનો નાદ, ધમધમશે રસોડા અને 45 યુવાનો સાયકલ લઈને સુરતથી પહોંચ્યા। રાજકોટના વીરપુરમાં આવતીકાલે જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવશે, જેને લઈને વીરપુરમાં અત્યારથી દિવાળી બાદ ફરી દિવાળી જેવો માહોલ છે। આખું વીરપુર જલારામ બાપાની ભક્તિમાં રંગાઈ ગયું છે। વીરપુરમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જામશે। જલારામ જયંતીની ઉજવણીને લઈ તૈયારીને આખરી ઓપ અપાયો, વીરપુરને વિવિધ લાઇટથી શણગારી દેવાયું। આવતીકાલે આખો દિવસ વીરપુરમાં રસોડા ધમધમશે, જેને લઈ પ્રસાદની તૈયારીઓ પણ શરૂ કરી દેવાય છે। અત્યારથી રસોડાઓ ધમધમવા લાગ્યા છે। સુરતના ઉન ગામેથી 45 જેટલા યુવાનો 500 કિલોમીટરનું અંતર કાપી સાયકલથી વીરપુર પહોંચ્યા। યુવાનોએ દરરોજ 150 કિલોમીટર સાયકલનું અંતર કાપ્યું। વીરપુરમાં આવતીકાલે બાપાની વિશાળ શોભાયાત્રા યોજાશે। 225મી જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે 225 કિલો બુંદી અને ગાંઠિયાનું વિતરણ કરાશે। જામનગરના જામ સાહેબની તબિયત નાદુરસ્ત, શુભેચ્છકોને રૂબરૂ ન મળવા તેમજ ફોન ન કરવા માટે જામ સાહેબની અપીલ। જામનગરના જામ સાહેબ શત્રુશલ્યા સિંહજીએ જાડેજાની તબિયત નાદુરસ્ત હોવાથી તબીબોએ આરામ કરવાની સલાહ આપી છે। ડોક્ટરની સલાહને લઈને જામ સાહેબે શુભેચ્છકોને સૂચના આપી છે। જામ સાહેબે કહ્યું છે કે મુલાકાતી અને ફોન કોલથી વિરામ રાખું છું, જ્યારે સાચું થઈશ ત્યારે ફરી મળીશું। આ સાથે તેમણે કહ્યું કે અત્યારે ન મળી શકવા માટે ક્ષમા માંગુ છું। હમણાં જામ સાહેબ શુભેચ્છકોને રૂબરૂ કે ફોન પર જવાબ આપી શકશે નહીં। જામ સાહેબે પોતાના શુભેચ્છકોને અપીલ કરતા કહ્યું છે કે તેઓની તબિયત સારી થતા તેઓ ફરી મળતા રહેશે। મહેસાણાના બાસણા ગામે 200 લોકોએ રક્તદાન કરી લાખનો વીમો મફતમાં મેળવ્યો। વધુને વધુ લોકો મતદાન કરે તે માટે મહેસાણાના બાસણા ગામે સેવાભાવીઓએ લોક ઉપયોગી પહેલ કરી, રક્તદાન કરો અને 2 લાખનો અકસ્માત વીમો મેળવોની જાહેરાત કરાતા લોકો રક્તદાન મહાદાન સમજી લાઈન લગાવી હતી। રક્તદાન કરવા લોકોને પ્રોત્સાહિત કરવા અનોખી પહેલ કરાઈ। મહેસાણાના બાસણા ગામે શ્રી અમરપુરી મહારાજના સ્મરણાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના લોકોએ અંદાજે 200 બોટલ જેટલું રક્તનું દાન કર્યું। આ રક્તદાનમાં ન માત્ર પુરુષો પરંતુ મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું। 200માંથી 40 બોટલોનું રક્તદાન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું। મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર, જનરલ હોસ્પિટલ મહેસાણા તથા બાસણા ગામના સહયોગથી મેગા રક્તદાન કેમ્પનું આયોજન થયું। મોટી સંખ્યામાં ગામજનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું। રક્તદાન કરવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। રક્તદાન કરનારને વીમાની સાથે આકર્ષક ભેટ આપીને ઉત્સાહ વધારવામાં આવ્યો। જરૂરિયાતમંદ વ્યક્તિઓને રક્ત મળી રહે તેવા શુભાશયથી આ રક્તદાન કેમ્પનું આયોજન થયું। આ કાર્યક્રમમાં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ સહિત અનેક આગેવાનો અને અધિકારીઓ હાજર રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો। સમાજની સુખ શાંતિ માટે ઢોળિયા અને હળપતિ સમાજે પારંપરિક લોક નૃત્ય કરી જમાવ્યું આકર્ષણ। બિલીમોરાના ગામડાઓમાં જૂની પરંપરા મુજબ આદિવાસી સમાજે પારંપરિક લોક નૃત્ય કરી સમાજની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી। દક્ષિણ ગુજરાતમાં 7 પેઢીઓથી ચાલી આવતી પારંપરિક ઘેરૈયા નૃત્ય લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા। સતત 25મા વર્ષે નવસારી જિલ્લાના બિલીમોરા સોમનાથ મંદિરના પટાંગણમાં મોટી સંખ્યામાં લોક નૃત્ય કર્યું। દક્ષિણ ગુજરાતના ઢોળિયા અને હળપતિ સમાજના લોકોએ આ હરીફાઈમાં મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાની કળાનું પ્રદર્શન કર્યું। પુરુષોએ સ્ત્રીનો વેશ ધારણ કરીને નૃત્ય કર્યું। નવરાત્રી, દિવાળી અને શુભ પ્રસંગે ગામે ગામ ફરી માતાની આરાધના કરે છે અને સમાજની સુખ શાંતિ માટે માતાની કૃપા મેળવે છે। ઘેરૈયાની ટુકડીના મુખ્ય માણસ નાયકને કવિઓ કહેવામાં આવે છે। કવિઓ ગીત ગાય છે અને બીજા ઘેરૈયાઓ તેને ઝીલે છે। ઘેરૈયા
પોતાનો પારંપરિક પોશાક સાડી, ડબલ ફાળનું ધોતિયું, ચોળી, ઝાંઝર, કેડે, ચાંદીની સાંકળ વગેરે સ્ત્રીના કપડાં તથા માથે ફેંટો, એક હાથમાં દાંડિયો, બીજા હાથમાં મોરપીંચ, પગમાં મોજા અને જોડા વગેરેનું શણગાર કરી શિવશક્તિ સ્વરૂપ ધારણ કરે છે. નવસારી જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં 7 પેઢીઓથી ચાલતી આવતી પારંપરિક ઘેરૈયા નૃત્ય લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા. નૃત્ય કરતા આદિવાસી ભાઈઓના ઉત્સાહમાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદના ચેનપુરમાં અંડરબ્રિજનું કામ ગોકળ ગતિએ. અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ચેનપુર અંડરબ્રિજનું ગોકળ ગાયની ગતિ એ કામ ચાલી રહ્યું છે. અહીં તંત્રની ધીમી કામગીરીથી પ્રજા પણ ત્રાહિમામ છે. ચેનપુર અંડરબ્રિજ બનીને તૈયાર છે, પરંતુ તંત્ર દ્વારા છેલ્લી ઘડીનું કામ પૂર્ણ કરાતા લોકોમાં રોષ છે. બ્રિજ શરૂ ન થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ન્યુ રાણી ચેનપુર જગતપુરને જોડતો અંડરપાસ છેલ્લા ઘણા સમયથી બની રહ્યો છે. બ્રિજની કામગીરી પૂર્ણ ન થતા લોકોની મુશ્કેલી વધી છે. ધીમી કામગીરીના કારણે લોકોને 2 કિલોમીટર ફરીને જવું પડે છે. અહીં 3 વર્ષ પહેલા કામગીરી શરૂ કરાઈ, પરંતુ હજુ સુધી પૂરી ન થતા લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. કેમિકલ ડ્રમ ફાટતા વાપીની કંપની ભડકે બળી, કિલોમીટરો સુધી દેખાયા ધુમાડાના કોટેકોટા. વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસીમાં કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. વાપી જીઆઈડીસીમાં આવેલી થેમિસ મેડિકેર લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી. થેમિસ મેડિકેર લિમિટેડ કંપનીના મેડિકલ રિસર્ચ સેન્ટરમાં કેમિકલ ભરેલું ડ્રમ અચાનક ફાટતા કંપની ભડકે પડી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં આખી કંપનીને ચપેટમાં લઈ લીધી. આખી કંપનીમાં આગ ફેલાતા લોકો ડરી ગયા હતા. આસપાસની કંપનીઓવાળામાં નાસભાગ મચી ગઈ. લોકો બહાર દોડી આવ્યા હતા. કંપનીની આગ એટલી વિકરાળ હતી કે આકાશ કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટાથી ભરાઈ ગયું. કિલોમીટર સુધી દૂર આગના ધુમાડા જોવા મળ્યા. આગની ઘટનાની જાણ થતા વાપી, વલસાડ, સરીગામ સહિત 6થી વધુ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્ન કરાયો. આગની આ ઘટનામાં 3 જેટલા કામદારો ઘાયલ થયા છે. બાજુમાં આવેલી પ્લુટો એલ્યુમિનિયમ કેમિકલ કંપની પણ આગની ચપેટમાં આવી ગઈ. કંપનીની આસપાસ ઉભેલા લોક ટોળાઓમાં ભાગદોડ મચી ગઈ. આગને પગલે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. આગની ઘટનાને ધ્યાનમાં રાખી વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા સહિતનો જિલ્લાનો પોલીસનો કાફલો, ફાયરની ટીમો, ઔદ્યોગિક એકમ અધિકારી, જીપીસીબીની ટીમ સહિત અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. કંપનીના કામદારોને શિફ્ટ કરાવવા સહિતની કામગીરીમાં જોતરાઈ ગયા. આગની ઘટના બનતા કંપની સંચાલકો દ્વારા બાકી બચેલો માલ મટીરીયલ પણ સુરક્ષિત સ્થળે